ગોપિકા નહીં, વેદ ઋચાઓ રૂપી ગોપિકા એ પ્રભુની પત્નીઓ હતી, પણ નાગકન્યાઓ રૂપી જે ગોપિકાઓ હતી એમની સાથે રાસ કર્યો. એ રાસના કારણે શ્રમિત થયા હતા એટલે શ્રી યમુનાજીનો આવાહન કર્યો, પણ યમુનાજી આવ્યા નહીં એટલે પોતાના હલ વડે યમુનાજીને પ્રવાહને ખેંચ્યો અને એની અંદર સ્નાન કરીને બલરામજીએ અને શ્રમ નિવારણ કર્યું, એનું વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. આગળના અધ્યાયમાં પૌંડક તથા એના મિત્રનો વધ કરી અને ભગવાને એમને મોક્ષ આપ્યો. બલરામજીએ દ્વિધ વાનરનો વધ કર્યો છે એવું વર્ણન પ્રાપ્ત થાય છે. કૌરવોએ જાંબવતીના પુત્ર સાંબને હરણ કર્યો છે ત્યારે બલરામજીએ રક્ષાર્થ રક્ષા હેતુથી હસ્તિનાપુરને હલ વડે જ્યારે નિકટ ખેંચવાનો શરૂ કર્યો, આ બધા કૌરવો ગભરાયા અને સાંબને મુક્ત કર્યો એવું વર્ણન પ્રાપ્ત થાય છે. એક જ સમયે પ્રત્યેક પટરાની જોડે રમણ કરતા કોઈની હાથેથી આરોગ્ય છે તો કોઈના કેશમાં પુષ્પ ધરાવે છે તો કોઈની પાસે ચરણ સેવા અંગીકાર કરાવે છે. આમ અલગ અલગ લીલાઓના દર્શન નારદજીને કરાવ્યા અને નારદજીને કૃતાર્થ કર્યા. કારણ કે નારદજીના મનમાં એમ વિચાર આવ્યો કે આ 16,000 પત્નીઓને સંતોષ કેમ આપતા હશે ભગવાન, આપણાથી તો એક નથી સચવાતી. એટલે નારદજીને દર્શન આપવા માટે કે હું કયા પ્રમાણે અનેક રૂપ ધારણ કરી લઉં છું, એક જ સમયે બધાને પ્રેમ આપું છું, બધાનો પ્રેમ લઉં છું, આવા દર્શન કરાવી ને નારદજીનો સંદેહ દૂર કર્યો. 70મા અધ્યાયની અંદર જરાસંઘે 20,000 રાજાઓને 20,800 રાજાઓને બંદી બનાવ્યા છે, તેમનો બધો સ્વર્ણ ચોરી કર્યો છે. એ રાજાઓને ખૂબ દુઃખ આપે છે, કષ્ટ આપે છે. એ રાજાઓએ દૂત મોકલાવ્યા, દ્વારિકાનાથ પાસે મદદની માંગણી કરે છે. ભગવાને સ્વીકાર કર્યો છે એમની વિનંતીને. ઇન્દ્રપ્રસ્થ પધાર્યા ભગવાન, ત્યાંથી ક્યારેક અર્જુનને તૈયાર કરે છે તો જરાસંઘ ના પાડે છે કે આ બહુ નાનો છે મારી આગળ. ક્યારેક ભગવાન કહે છે કે હું તારી જોડે યુદ્ધ કરું તો જરાસંઘ ના પાડે છે કે તું તો રણછોડ છે, તારી જોડે યુદ્ધ કરવામાં તો મારું અપમાન થાય. છેવટે પછી ભીમને તૈયાર કર્યા અને જરાસંઘ તૈયાર થયો કે ભલે હું ભીમ જોડે યુદ્ધ કરીશ. 28 દિવસ સુધી યુદ્ધ ચાલ્યો પણ જરાસંઘ હારે નહીં. ત્યારે ભીમે ભગવાનના શરણે આવ્યો. ભીમે પૂછ્યું, આપ કૃપા કરી બતાવો કે આ જરાસંઘને કેમ કરી હરાવું. ત્યારે ભગવાને કહ્યું કે એના બે જાંઘ પકડીને એને આમ તને ફાડવો પડશે, કારણ કે અડધો જરા છે ને અડધો સંઘ. જરાનો સંઘ થયો છે, જરા નામક શક્તિનો સંઘ થયો છે એટલે એ મરે નહીં. એટલે એના બંને પગ પકડીને એને એમ બે ભાગમાં ભીમે ચીરી નાખ્યો. ત્યારે જરાસંઘનો વધ થયો અને બધા જ રાજાઓને મુક્ત કર્યા છે અને એમને એમનો રાજ્ય પાછો સોંપ્યો છે એવું વર્ણન પ્રાપ્ત થાય છે. જરાસંઘના પુત્ર એને મગધ રાજ્ય સોંપ્યું છે ભગવાને એનું વર્ણન પણ પ્રાપ્ત થાય છે. એના પુત્રને માર્યા નથી, એને રાજ્ય તિલક કરી ને એને રાજ્ય સોંપ્યો છે એવું વર્ણન પ્રાપ્ત થાય છે. અહીંયા સર્વ રાજાઓ મુક્ત થયા, ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે એવું વર્ણન છે. યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો છે, તેની અંદર પરબ્રહ્મ પરમાત્માનો બહુ મોટો સન્માન કર્યો. તેનું ખોટું લાગ્યું શિશુપાલને. શિશુપાલ ભર સભામાં ઊભો થઈને ભગવાનને ગાર આપતો જાય છે. એની 100 ગાર પૂર્ણ થઈ એટલે ભગવાને સુદર્શન ચક્ર ચલાવી
કૃષ્ણ નો વધ કર્યો છે. વર્ણન મળે છે કે આ એ જ જય અને વિજય દ્વારપાલો હતા જેમને સનક આદિ ઋષિઓનો શ્રાપ લાગ્યો હતો. આગળના અધ્યાયમાં દુર્યોધનનો માનભંગ કર્યું એવું વર્ણન છે અને યાદવો અને શાલવોનો યુદ્ધનું વર્ણન છે. તેની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણે સાલ્વનો વધ કરી સૌભ વિવાનનો નાશ કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણે જેમ શિશુપાલનો વધ કર્યો એમ દંતવક્રનો વધ કરી વિદરથનો વધ કર્યો. દંતવક્ર અને શિશુપાલ આ બંને જય અને વિજય ભગવાનના દ્વારપાલ હતા. આ એમનો છેલ્લો જન્મ હતો. ભગવાને એમને મોક્ષ આપ્યો, ફરી પાર્ષદ અને દ્વારપાલનું સ્થાન આપ્યું. કૃપા કરી ભગવાને દંતવક્ર અને શિશુપાલ ઉપર. વર્ણન મળે છે આગળ કે બલરામજીએ રોમહર્ષણનું વધ કર્યું એવમ બલવલનું વધ કરી અને તીર્થો ઉપર જે સૂતજીના હત્યાનો દોષ હતો એ દોષથી બધા જ તીર્થોને મુક્ત કરીને તીર્થોને પવિત્ર કર્યા છે બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ. 80 અને 81 અધ્યાયની અંદર આવો આપણે પ્રવેશ કરીએ સુદામા ચરિત્રમાં. સંપત્તિ વિના સુખ શાંતિથી કેવી રીતે જીવવું એ કોઈ સુદામા પાસે શીખે. પ્રભુ પ્રાપ્તિ જ સાચી સંપત્તિ છે એવું માનનારા દુનિયાના દ્રષ્ટિમાં એક સાધારણ બ્રાહ્મણ જે અતિ દયનીય અને દુઃખી પરિસ્થિતિમાં છે પણ પોતે સુદામા દુઃખ અનુભવતો નથી, એ તો આનંદમાં છે ભક્તિ કરીને અને સદા સર્વદા કૃષ્ણ રસમાં મગ્ન રહે છે, ભગવદ કથા કરતો રહે છે. નામ છે સુદામા, દામ એની પાસે જરાય નથી પણ દામોદરને ભૂલતો નથી. પત્નીને ઈચ્છા છે, સુદામાને કોઈ ઈચ્છા નથી. એક દિવસની વાત કે પત્ની કહેવા લાગી, આપના મિત્ર તો દ્વારિકાનાથ છે, બધાના મનોરથ પૂર્ણ કરે છે, સાંદિપની મુનિના આશ્રમથી આપની એટલી જૂની મિત્રતા એમની સાથે, આપ એમની પાસે કેમ નથી જતા, કઈ દક્ષિણા કેમ નથી માગતા? સુદામાને શરમ આવે છે, મિત્ર પાસે માગું? કહ્યું ભલે માગો નહીં, ખાલી મળી તો આવો, એ તો કૃપાળુ છે, મનની વાત જાણે છે. સુદામાએ કહ્યું અરે ભાગ્યવાન, ખાલી હાથ કેમ જવું? ડબ્બો ખોલ્યો એટલે માત્ર 4 મુઠ્ઠી ચોખા હતા ઘરમાં. એ 4 મુઠ્ઠી ચોખા એક પોટલીમાં બાંધી આપ્યા. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત. આ કેવો છે આ સુદામા? કૃષ્ણનો સખા છે અને કૃષ્ણનો સખા હોય એટલે ભીતર કૃષ્ણ બિરાજતા જ હોય, માટે જેવા 6 ગુણ ભગવાનના છે એવા 6 ગુણ સુદામાના પણ છે. પહેલો ગુણ બતાવ્યો બ્રાહ્મણ, તે શ્રી ગુણ બતાવ્યો. બીજો ગુણ બતાવ્યો બ્રહ્મવિત્તમ, શ્રેષ્ઠ જ્ઞાની છે. જ્ઞાન ગુણ બતાવ્યો. વિરક્ત ઇન્દ્રિયાર્થેશુ, ઇન્દ્રિયોને વિરક્ત કરી છે. વૈરાગ્ય ગુણ બતાવ્યો. પ્રશાંત આત્મા, અત્યંત શાંત આત્મા છે એની, માટે સ્વયં ભગવાન એની અંદર બિરાજે છે. ધર્મી બતાવ્યો. જીતેન્દ્રિય, ઇન્દ્રિયોને પોતાના અનુકૂળ કર્યા છે, માટે ઐશ્વર્ય ગુણ બતાવ્યો. યોચ્ચ યોપન્ન પ્રપન્ન વર્તમાન, સહનશીલતા એની અંદર ઘણી છે. વીર્ય ગુણ બતાવ્યો. અને ગૃહસ્થાશ્રમી, ગૃહસ્થાશ્રમનું પૂર્ણ ભાવથી પાલન કરે છે, માટે યશ ગુણ બતાવ્યું.
सुदामा ने